પોતાના જન્મદિને પશ્ચિમી સંસ્કૃતિ દૂર રહી ભારતીય સંસ્કૃતિ રીતે એક દિવસ નહીં પરંતુ 4 મહિના સુધી જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પાલનપુરમાં પાણીની પરબ કરી લોકોને ઠંડુ મિનરલ પાણી પીવડાવી જન્મદિન ઉજવવાનું કામ છેલ્લા 10 વર્ષથી નિરંતર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી કરી રહ્યા છે. પાલનપુર શહેરના હાર્દસમા વિસ્તાર ગણાતા ગુરુનાનક ચોકમાં કે જ્યાં દિવસભર લોકોની ભારે ભીડ જોવા મળે છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીના 4 મહિના સુધી અહીંથી પસાર થતા રાહદારીઓને પોતાની તરસ છીપાવવા માટે મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા આજે શુદ્ધ મિનરલ ઠંડા પાણીની પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે સેનેટાઇઝર પણ રાહદારીઓ માટે મૂકવામાં આવ્યું છે અને રાહદારીઓ પણ સેનેટાઇઝરથી હાથ ધોઈ અને પછી જ પાણી પીવાનો આગ્રહ રાખે તેવી રાહદારીઓના આરોગ્ય અંગે પણ વ્યવસ્થા કરે છે. આ પ્રસંગે હિન્દુ સમાજના અગ્રણી ડોક્ટર ઉમાકાંત પંડ્યા, ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈ, જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, ભાજપ શહેર મહામંત્રી પ્રશાંત ગોયલ સહિત સદભાવના ગ્રુપના સભ્યો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મારા જન્મદિન નિમિત્તે છેલ્લા લગભગ 9 વર્ષથી એક પરંપરા શરૂ કરી છે કે એ દિવસે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સેવાદિન તરીકે મનાવતા અહીં પાલનપુરનું હાર્ટ કહેવાય એવા ગુરુનાનક ચોકમાં મિનરલ પાણીની પરબ જ્યાર સુધી વરસાદ ન આવે એટલે કે 4 મહિના અહીંયા શરૂ રાખતા હોઈએ છીએ અને દિવસના લગભગ 3500થી 4000 લોકો અહીંયા પાણી પીવે છે. 60થી 65 કેરમાં પાણી અહીંયા શુદ્ધ મિનરલ પાણી અને આ વખતે જ્યારે કોરોનાનો ઇફેક્ટ છે ત્યારે ખાસ કરીને સેનેટાઇઝની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે એની પણ તકેદારી પૂરીપૂરી લેવામાં આવી છે. આ વખતે ખાસ મેં એક ટાર્ગેટ એક ધ્યેય નક્કી કર્યો છે. ગત 2 વર્ષમાં બનાસકાંઠામાં આનું અનુકરણ કરીને 78 જેટલી પાણીની પરોબો યુવાનોએ શરૂ કરેલી. ચાલુ વર્ષે આ પાણીની પરોબોનો આંકડો 100 સુધી લઈ જવાનો એક પ્રણ લીધો છે અને ચોક્કસ મને વિશ્વાસ છે કે યુવાનોના માધ્યમથી આ સૌભાગ્ય કાર્યોમાં 100 જેટલી મિનરલ પાણીની પરોબો બનાસકાંઠામાં કાર્યરત થશે.